ગર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પ્રતિ યોગદાન આપનાર તેમના માતા પિતાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. દેશમાં સમાજના બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત બન્યા છે અને વિવિધ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરતા નજરે જોવા મળે છે. પરંતુ આ વિદ્યાર્થીઓની સફળતા પાછળ તેમના માતા પિતાનો પણ ફાળો અતિ મહત્વનો રહેતો હોય છે. અમદાવાદના સાબરમતી ખાતે ગર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 10 અને 12માં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતાનું પણ સન્માન કરવાના ઉમદા હેતુ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દસાડાના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી તેમજ પ્રમુખ સંજય વાઘેલા અને ઉપપ્રમુખ મનોજભાઈ સાથે સમાજના મુભ્યો અને અગ્રણીઓ સાથે સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તેમને સમાજ આગળ વધે અને બાળકો વધુ સારી સંખ્યામાં ઉત્સાહી બને, સમાજનું નામ રોશન કરે એવી ખેવના દર્શાવી હતી. અગાઉ પણ ગાંધીનગર ખાતે ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન અને સાથ સહકાર આપનાર વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ. શિક્ષણ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે સમાજના બાળકોને, સમાજના બાળકો ભવિષ્ય માટે, એમના ભવિષ્ય માટે સમાજના ભવિષ્ય પણ શું કરી શકે એના હેતુસર અમે એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે. ભારત આઝાદ થયો બરાબર એ જ વખતે દરેક સાથીઓ શિક્ષણ ક્ષેત્રે બહુ નબળી હતી, પણ એક શબ્દ ખૂબ સારું છે કે બાબા સાહેબ આંબેડકરના કારણે એસી સમાજ એમાં કંઈક કાઠું કાઢ્યું છે. એને ઉત્તરોત્તર સમાજ વતી, સરકાર વતી અને મા બાપ વતી જે સહકાર મળીને આજે શિક્ષણ ક્ષેત્રેથી એમને સારું પ્રદર્શન કર્યું છે તો અમે થોડું પુશઅપ કરી શકીએ એ માટેના પ્રોગ્રામ કરી રહ્યા છીએ. સરકાર તરફ એવું અમે કરવા માગીએ છીએ કે જે આવક મર્યાદા 10% આર્થિક અનામત વાળા લોકોની 10 લાખની જે આર્થિક છે એ પણ એસી સમાજ માટે વધારે, આવક મર્યાદા વધારે તો સમાજના બાળકો જે ખરેખર પૂર છે એનો વધારે લાભ લઈ શકે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે.